સિદ્ધડિયા ગામના રેશન કાર્ડ ગ્રાહકોને રેશનિંગનું પૂરતું અનાજ મળતું ન હોય સેવા સદન પહોંચી સૂત્રોચ્ચાર કરી મામલતદારને રજૂઆત કરી. નસવાડી તાલુકાના ગરીબ રેશન કાર્ડ ગ્રાહકોને સસ્તા દરે અનાજ મળે માટે રેશનિંગની 42 દુકાનો કાર્યરત છે. ખડકિયા ગામે આવેલ સસ્તા દરેની અનાજની દુકાન પર સિંગડિયા ગામના રેશન કાર્ડ ગ્રાહકો અનાજ લેવા જાય છે તો અનાજ પૂરતું મળતું નથી અને રેશન કાર્ડ ગ્રાહકોને ધક્કા ખાવાનો વારો પણ આવે છે. સાથે રેશન કાર્ડ ગ્રાહકને કેટલું અનાજ મળ્યું છે તેની કૂપન પણ આપવામાં આવતી નથી અને અન્ય દુકાન પર અનાજ મળે તેવી વ્યવસ્થા કરવાની રજૂઆત સાથે સિંગડિયા ગામના 50થી વધુ રેશન કાર્ડ ગ્રાહકો નસવાડી તાલુકા સેવા સદન પર મામલતદારને રજૂઆત કરી હતી. સાથે ભારે સૂત્રોચ્ચાર કરી અનાજ આપો અનાજ આપોની માંગ કરી છે. નસવાડી મામલતદાર દ્વારા આ પ્રશ્ન હલ કરવા પુરવઠા વિભાગને સૂચના આપી છે અને તત્કાલ ઘટતી કાર્યવાહી કરવાનું મામલતદારે રેશન કાર્ડ ગ્રાહકોને ખાતરી આપી છે. અંગૂઠો પડાવવાનો નહીં મળે એમ અત્યારે, પણ સરકાર નો માલ આવે તો મને આવવું પડે. હા, એટલે હું 100 રૂપિયા દે ને તો મને 5 કિલો સોકા આલે. શું નામ તમારું? વૈજ્ઞાનિક. માલ લેવા જઈએ છે તો અમને પૂરેપૂરો માલ મળતો નથી પરમિટમાં, અને જે કંઈક માણસો છે એ પ્રમાણે માલ આપતા નથી આ લોકો, અને એ બી કૂપન બી નીકળતી નથી. કૂપન અમને અંગૂઠો મરાવી અને કૂપન એ લોકો આપતા નથી. બીજા નંબરમાં કે જે અમારે આ લોકોનો માલ પૂરેપૂરો સામાન જે તોલમાં ઓછો પડે છે ઘરે લાવ્યા પછી, આવા બધા ઘણા પ્રશ્નો થાય છે. એટલા માટે અમે આ મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ. અને આજે દુકાન છે એ દુકાનમાંથી અમારે નીકળી અને દણી જૂથ પંચાયતમાં અમારે આ દુકાન સેટ કરી આપતા હોય તો સારું.